एवरीवन, वेलकम टू अवर न्यू ब्लॉग। केम छो बधा? गुड मॉर्निंग, राधे राधे। तो जो आज वाग्या छे 8:15, 8:30 થવાયા છે અને આજે છે તારીખ 7। બહાર મસ્ત વાતાવરણ છે અને ચકલીઓ આવે છે આજે સવારથી। બાકી ચકલી દેખાતી નથી આજકાલ, પણ ચકલી આજે અમારા ઘરમાં આવે છે। તમે કહો ચલો બતાવો, તો ઉડી ગઈ, હમણાં આવે તો બતાવો। આ શું કરે? શું બધું જોવા તમારે? બહુ ખુશ છું ને, તારું લગ્ન તો નહીં થાય। અને આપણે કમેન્ટમાં કહે છે કે હું કેવી લાગું છું, હજી તો બાકી છે થોડું ક્લીનઅપ કરવાનું। આ તો ક્લીનઅપ કરી લો, ચાલો ફાઇનલી આપણો લુક આવો છે અને હું અમે લોકો હવે નીકળી ગયા છે, પાછળ દિશું છે બરાબર। ચાલો
મન નથી ભાવતું ધની બાબા જઈએ છે જય સ્વામિનારાયણ ઠંડો હશે અમારો હશે ચલો જય સ્વામિનારાયણ જઈએ ઘરે પાછા પરમ જમે તો પાછા આઈસ્ક્રીમ ખાતો હે ને કોને આપે તો પીના કેવી રીતે ખાધું કે ના ખાધું કેવું ચલો બેટા હવે કપડા ચેન્જ કરવાનું થઈ ગયો છે ચાલ તો જોઈએ 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 શું કેવું મને જ નથી ફાવતું રસોડા માં જઈને કહી દીધું કોઈ કમ્પ્લેન આવી ચા સાડા ચાર ચા આપી દે છે ચા આવી ગઈ હતી ચા સાડા ચાર ચા જોઈ બાપા પોતા ને તો કેવા વખાણ કરે છે જાતે જાતે જ વખાણ કે હું જ છું રીધી હવે છે દિશો તૈયાર થાય છે ટ્યુશન જવા અને આજે તો એટલી ખુશ છે ને કેમ કે એના પપ્પા જાય છે ને મૂકવા રોજ મારા પગ દુખી જાય ચાલી ચાલી ને મારું સ્ટ્રગલ જોવો તમે દિશો મમ્મી તમારી લાઈફ બહુ સારી લાગે પણ ચાલી જવું એ ખબર એટલી ખુશી કે એટલી ખુશી કે આ હા અમાર પપ્પા જે લેવાનું મૂકવા આવે છે એટલે હું હવે સુઈ જઈશ મસ્ત દાદરા ચડવાના કઈ તમે લોકો શાંતિથી આવજો ચિંતા ના કરતા અને આઈને પછી બહુ કકડા ચિંતા ના ખાવા મારે તો જમવાનું નહીં બેસી ગયો છે પરમ ગેટ સુધી જશે આવજો અને હવા પૂરા પહેલી બિલકુલ હવા નથી ટેસ્ટ છે ક્રિકેટમાં શુભુ પાસ થઈશ ને બેટા હે તને આવડશે ને ક્રિકેટ આજે કાલે મને રાતે ટ્યુશન જવાનું છું બાપા એ હવે નહીં જવાનું જો આવે છે અહીંયા શું કરવાનું છે ક્રિકેટમાં એ મને કહે પહેલા માસ્ટર લખવાનું હે અકળાઈ જાય છે ને બેટા હે ને હા શુભુ ઉપર અકળાઈ જાય છે પપ્પા નિશવ નામ છે શુભુનું પણ એને ઘરે સૂપ કે છે તાર પપ્પાનું નામ શું છે જો ટેસ્ટ પેપર અહીં ચાલુ થાય છે હમણાં શુભુનો ટેસ્ટ ચાલુ થવાનો છે શુભુ રેડી પરમ એની એક્ઝામ લેવાનો છે પરમ ના રાઇટિંગ કેવા છે અમને કહેજો કે સારા છે કે ખરાબ છે જુઓ રોંગ લખ્યું છે પછી રાતે તારો રિયલ ટેસ્ટ ચાલુ થશે
તું જેટલા પણ રન બનાવીશ ને એટલે રાત્રે બરોબર ખાઈને આવજે હા ને સુભુ અહીંયા તો ટાર્ગેટ લખી દો હા ટાર્ગેટ તો પ્રેક્ટિસ કરવા માંડ્યો છે આ ક્રિકેટર ઓ સખત સુભુ આજે પાસ થઈ જવાનો છે હે ને હે ને સુભુ ના થયું નહીં થયું ઓ સખત હા ગુસ્સો નહીં કરવાનો હા રમતી વખતે સુભુ ઓહો પિનાકીન ખાઈ છે કોબીજ નું શાક અને ગરમા ગરમ રોટલી દીશુ ને આજે ઉપવાસ છે મંગળવાર એટલે એના માટે શરબત રેડી કરી દીધો છે બતાવું તમને અને અહીંયા બને છે જુઓ ગરમ ગરમ રોટલી અને પરમને હવે હું બોલાય રોટલી થઈ જાય પછી પરમને બોલાવી દઉં એટલે ઢોસો ખાઈ લે આપણે ખીરું રેડી જ છે અને એને આજે થોડુંક એકદમ કડક બનાવીને આપવો છે જો આ ખીરું છે જ એને કડક કડક બનાવીને આપીશું એટલે એને મજા આવી જાય અહીંયા એને બહુ જ ભાવે છે એમ અને દીશુ હજી બહાર છે ચલો પિનાકીન ને રોટલી આપી દઈએ લે કેવું મજા આવે છે ને ઘર કા ખાના અચ્છા હે સારું ચાલ તો સરસ મજાનો આપણે સંભાર મસાલો નાખીને અને ઢોસો રેડી કર્યો છે જોઈન છે ચાલ સરસ બન્યો છે ને એકદમ જો હું તમને બતાવું એકદમ ક્રિસ્પી હે આવે છે નો અવાજ તો ચલો પહેલાં પીને કે આપી દઉં ખસો ચલો ટેસ્ટ કરીને પછી પિનાકીન જો કેબેજ કેબેજ ઢોસા ખાઈશ કેવો બહુ મજા આવી તો ખાઈ નાખવાનો હા અરે બધા બહુ જ થશે બાપા તો ચલો તો જો દીશુ માટે રેડી કર્યું છે ગધા લીંબુનું જેવું ખાઈ ગઈ હતી ગધા લીંબુ જે તે એક વખત એને ખાઈ ગયા હતા જેમાં ડેઈલી બ્લોગ જોતા સર એને ખબર છે તો એનું શરબત બનાવ્યું છે વેટ હું તમને બતાવું કોઈ ના જોયા હોય તો જો આવા કંઈક ગધા લીંબુ આવે છે આવા મોટા મોટા તમને આમ લાગે મોસંબી જ પણ આ મોસંબી નથી અંદરથી એકદમ ઓરેન્જ કલરનો નીકળે હું તમને છે મેં જ્યારે બનાવ્યું ત્યારે મેં બતાવ્યું ને હું ભૂલી જ ગઈ જો અંદરથી આવું ઓરેન્જ કલર હોય ડૂબી ગઈ અંદર જો ડૂબી ગઈ લાગે છે તમે લોકો પણ તમારા ત્યાં જો કોઈ ગધા લીંબુ જોયા હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો જો અંદર થોડુંક નાખીશું જીરું અને મીઠું નથી નાખવાનું નહીં તો મીઠુંને સંચળ નાખવાનું તો બહુ જ મસ્ત લાગે કે મીઠું નહીં તો એક ટાઈમ નહીં કર્યું હા તો એવું હોય ચલો દીશો આપણને ટેસ્ટ કરીને કહેશે જો કેમેરો ફરી ગયો છે હવે કેવું છે મીઠું સંચળ હોય ને તો બહુ જ મસ્ત લાગે અને વધારે બનાવ્યું છે કેમ કે પપ્પા કે હું પીશ કેવું છે સરસ હે ને એકદમ ઓરેન્જ ટાઈપ લાગે છે ને આમ સારું ચલો હેલો કેમ છો બધા જો વાગી ગયા છે 9:10 અને વિડીયો 9 કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કહ્યું ચલો ફટાફટ એડિટ થઈ જાય પછી જો કાલે રાત્રે વિડીયો એડિટ કરવાનો રહી ગયો હતો તો પછી આજે રહ્યો જ ગયો સવારે અમે પછી લગ્નમાં જતા રહ્યા પછી એડિટ થયો અને પછી મૂક્યો એટલે આજે થોડુંક લેટ થઈ ગયું એટલે મેં કહ્યું ચલો આજે તો ફટાફટ એડિટ થઈ જાય તો સવારે ખાલી આપણે અપડેટ કરવાની જ રહે તો આજનો બ્લોગ
આઈ હોપ કે તમને લોકોને બહુ જ સારો લાગ્યો હશે. આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો, અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. અને છોકરાઓ ગયા છે બહાર, તો ચલો કોઈને બતાવાશે નહીં. અને આજે સુખુ પણ હજી આવ્યો નથી, તમે કહું ચલો વિડીયોનો એન્ડ કરી દઈએ. તો ચલો ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે, પીના કિન રાધે રાધે.